वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठयच नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ ચોથું આપણે શ્રવણ કરી રહ્યા છીએ થોડી વાતો ચાલુ પ્રસંગની વાગોળી લઈએ સુખપર ગામમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે મહારાજ સત્સંગ અડગ કેવી રીતે રહે જીવ સત્સંગમાં ડગી જાય છે ચળી જાય છે ચળાયમાન થઈ જાય છે ફરી જાય છે વ્યપાર પ્રેમ કરનારો હોય વ્યપાર દ્રોહ કરે છે દાદા પોતાનો માણસ એ જ્યારે કહેવાય છે ને પારકા જેવું વર્તન કરવા લાગે ને ત્યારે માણસને ખૂબ આઘાત લાગે દુશ્મનના ઘાથી માણસ મરતો નથી પણ પોતાના માણસનો એક શબ્દનો ઘા વાગી જાય ને તો પણ માણસ મરી જાય છે મુક્તાનંદ સ્વામીનો કેટલો સુંદર પ્રશ્ન મહારાજ ક્યારેક એવું દેખાય પુત્ર ને પિતા વચ્ચે અપાર પ્રેમ હોય પણ ક્યારેક બાપ દીકરાનું માથું કાપી નાખે દીકરો બાપનું માથું કાપી નાખે સત્સંગમાં પણ આવું દેખાય છે એનું શું કારણ મહારાજે કહ્યું સ્વામી આ બધાનું કારણ જો હોય ને આગળનું તરંગ ત્રીજું તરંગ એમાં છેલ્લી વાત લોભ લાલચ અને સ્વાર્થ વાલા વેરી થતા જગતમાં સરી જશે જ્યાં સ્વાર્થ એકવાર માણસના પેટમાં લોભ જાગે ને દાદા કામી માણસ અમુક સમય પછી પાછો વળે છે ક્રોધી માણસ અમુક કલાકો પછી શાંત થાય છે તમે સમજાવી શકો પણ લોભી અને લાલચું અને સ્વાર્થી માણસ એ ક્યારેય પાછો નથી વળતો ભગવાન શ્રીહરિએ બે દ્રષ્ટાંત આપ્યા મહારાજ એમ કહે છે અમે આવા દ્રષ્ટાંત દ્વારા સમજાવીશું કેવું સુંદર મહારાજે દ્રષ્ટાંત આપ્યું માં કઈ કઈને રામ ઉપર અપાર પ્રેમ છે કૌશલ્યા માતા કરતા પણ વિશેષ પ્રેમ કઈ કઈ નો દેખાય છે આખું અયોધ્યા એક સ્વરૂમાં એક મત થઈ ગયું રામ જેવો બીજો કોણ પાત્ર હોય શકે બેસાડી દો મહારાજા રામને રાજ્યાભિષેક કરી દો થોડી જ વારમાં મંથરાના સંગે કરીને મંથરામાં હેતને લીધે મંથરાની વાત કઈ કઈ માની માની એટલું નહીં એની થોડી વારમાં બુદ્ધિ કેટલી હદ સુધી ફરી ગઈ જે કઈ કઈના હૃદયમાં આનંદ સમાતો નથી મારો રામ રાજા બનશે પોતાનો દીકરો તો યાદ પણ નહોતો આવ્યો એને ભરત તો મામાના ઘરે ગયો છે થોડી જ વારમાં એ કઈ કઈ એની મતી ફરી સ્વાર્થ જાગ્યો મારા દીકરાનું શું મારું શું રામ રાજા થશે મારે દાસી થવું પડશે કોઈ વાતમાં વાસ્તવિકતા નહોતી પણ લોભ જાગ્યો ને દાદા પાપનો બાપ લોભ સ્વાર્થ જાગ્યો હું ઘણી વાર કથામાં કહું છું ટુ ગીવ ઇઝ લવ એન્ડ ટુ ગેટ ઇઝ સેલ્ફિશ સાચો પ્રેમ અને ખોટો પ્રેમ એને ઓળખવો ને કે આ દુનિયાની સૌથી મોટી કસોટી છે દાદા સૌથી મોટી કસોટી છે અને એટલે તો આખી દુનિયા અત્યારે તમે ચારે બાજુ જુઓ પ્રોબ્લેમ એ જ છે ને જેટલા ઝઘડા છે મૂળમાં અંતે તમે જુઓ માણવ માણસ માણસને નફરત કરવા લાગ્યો એ જ પ્રોબ્લેમ થયો ને માણસ માણસને પ્રેમ કરતો હોય તો પ્રોબ્લેમ જ નથી પ્રશ્ન જ નથી નફરત ઘૃણા દેશ તેજો દ્વેષ જલન અદેખાય આ એવા દોષ છે દાદા પૃથ્વી ઉપર નરક ઉભું કરી શકે આખી અયોધ્યામાં આનંદ હતો કેટલી હદ સુધીનો આનંદ હશે અને એમાં એક કઈ કઈના પગલાથી એને દશરથ પાસે માગણી કરી આખી અયોધ્યા તો સુઈ ગઈ છે આવતીકાલ સવારે સોનાનો સૂરજ ઉગવાનો છે એક એક ઘરમાં એક એક અયોધ્યાના માણસના હૃદયમાં આનંદ સમાતો નથી અને બીજે દિવસે સવારે જ્યારે સાંભળ્યું ને કે રામ ગાદી ઉપર નથી બેસવાના તો રામ તો વનમાં જવાના છે અયોધ્યાના માણસો પર શું વીત્યું હશે એ ગમશે એમ દાદા અને જ્યારે સાંભળ્યું હશે કે આવું કેમ પ્રશ્ન તો થાય ને આવું કેમ અને ખબર પડી હશે કઈ કઈ એ બે વચન આજે ગાદી ભરતને વનવાસ તો અયોધ્યાના માણસોને કઈ કઈ પ્રત્યે કેવી નફરત થઈ હશે દાદા ભગવાન શ્રીહરિએ બે દ્રષ્ટાંત આપ્યા માતા સીતાને પણ રામ ઉપર પ્રેમ હતો માતા કઈ પણ રામ ઉપર પ્રેમ હતો પણ કઈ પ્રેમ દેખાતો હતો ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે સરસ વાત કરી જ્ઞાનીનું હેત અને પ્રેમીનું હેત સમજુ માણસને પણ હેત હોય ઉપરથી ન દેખાય અને ઓછો સમજુ માણસ હોય એને પણ હેત હોય પણ ઉપરથી છલકાતું હોય ગુણાત્યાનંદ સ્વામીની દેશી ભાષામાં કહેલી વાત જ્ઞાની માણસનું હેત કેવું છે પાતાળિયા કુવા જેવું પાતાળિયા કુવામાં રહેલું પાણી દેખાય નહીં દાદા પણ ખૂટે નહીં ક્યારે અને પ્રેમીનું હેત કેવું છે ટાકાના પાણી જેવું છલોછલ દેખાય ઉપરથી દેખાતું હોય એમ લાગે ઓહો આ તો કેટલું બધું પાણી છે પણ થોડો જો તાપ પડે ને એકાદ દુકાળ પડે ને તો બધું શું જાય અરે ગુણાત્યાનંદ સ્વામીને ત્યાં સુધી કેવું પડ્યું કે સમજણ વિના ગમે તેવો હોય દુઃખ આવે સચ્ચિદાનંદ સ્વામી પ્રેમની મૂર્તિ હતા છતાં દુઃખ પડ્યું સમજણનો અભાવ હતો હું આ કથામાં એટલા માટે વારંવાર ટકોર કરું છું તમને બધાને હાથ જોડીને કરું છું વિનંતી જીવનમાં પ્રેમ જરૂરી છે પણ સમજણ વિનાનો પ્રેમ છે ને ખતરનાક છે જીવનમાં ધર્મનિયમ જરૂરી છે પણ સમજણ વિનાના ધર્મનિયમ છે ને એ જળ બનાવી દે છે જળતા કારણ છે આજે ધર્મના નામે આતંકવાદ ફેલાયો છે કારણ શું સમજણ નામનું તત્વ નીકળી ગયું એમાંથી આજે જરૂર છે કોઈક સમજુ માણસની સ્વામી વિવેકાનંદ એટલા માટે કહેતા ગીવ મી વન નિકેતા આઈ શેલ ટર્ન ધ વર્લ્ડ એક નચિકેતા જેવો સમજુ બાળક મળી જાય ને તો પણ આખી વિશ્વની સકલ બદલી શકાય અને સો ટકા આપણને પેલા લાગતું સ્વામી વિવેકાનંદ આવું બોલ્યા અતિરેકમાં છે પણ આજે આપણે ગૌરવથી કહી શકીએ એક નરેન્દ્રભાઈ મોદી જેવો માણસ પાક્યો છે ને એક માણસ આ ભારતની સકલ જુઓ દાદા કોઈ કલ્પના ન કરે કોઈ વિચારી ન શકે એક મહાન વ્યક્તિ કેટલું પરિવર્તન કરી શકે છે પૂજ્યપાદ ગુરુજી વડતાલમાં પધાર્યા વડતાલમાં કેટલા વિકાસના કાર્યો વડતાલનું કેવું પરિવર્તન થયું આજે ગોમતી સરોવર તમે જુઓ ગોમતી સરોવરની આસપાસનું રમણીય વાતાવરણ તમે જુઓ અરે વડતાલ મંદિરની અંદર અત્યારે કેટલો મોટો ચોક ખુલ્લો થઈ ગયો એક મહાન પુરુષ એકલું વડતાલ નહીં વડતાલના તમામ મંદિરો દાદા રાજકોટ મંદિરના કાર્ય તમે જુઓ અત્યારે સુરત મંદિરના તમે કાર્ય તમે જુઓ વડતાલ દેશના એક એક મંદિર છેક ભુસાવલ સુધી તમે જુઓ છેક ઉજ્જૈન સુધી તમે જુઓ છેક રામેશ્વર સુધી ભગવાન સ્વામિનારાયણની કૃપાથી હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં ભારતના ચારે ચાર ખૂણામાં જબરજસ્ત કાર્યો થઈ રહ્યા છે હશે મહારાજની કંઈક ઈચ્છા અમેરિકા સુધી કાર્ય નથી પહોંચ્યું એમાં પણ મહારાજનો કંઈક સંકેત હશે દાદા પણ એક સારા મહાપુરુષ એક સારા સમજુ વ્યક્તિ દ્વારા કેટલું સમાજનું હિત થતું હોય છે આપણે જોઈ શકીએ છીએ સીતાનો પ્રેમ સમજણ વાળો હતો માં કઈ કઈ નો પ્રેમ સમજણ વિનાનો હતો સીતાનો પ્રેમ સમર્પણ ભાવ ઉપર ઉભેલો હતો માં કઈ કઈ નો પ્રેમ સ્વાર્થ ઉપર ઉભેલો હતો સ્વાર્થ લોભ અને લાલચ એવી વસ્તુ છે ગમે એટલો પ્રેમ હોય ને પણ સ્વાર્થ સરે એટલે વાલા વેરી બની જાય કેવી સરસ મહારાજે વાત કરી દ્રષ્ટાંત સાથે જુઓ આશીત ભગત કરી હતી ને સાચા ભગવાનના ભક્ત છે ને એ તો સત્ય કરતા પણ સત્સંગને અધિક રાખે મેં વાત કરી હતી તમને સમજાવીને વાત કરી હતી જે ઝઘડાઓ થયા છે ને ધર્મના નામે થયા છે સત્યના નામે થયા છે અને એ ઝઘડા બહુ કાતિલ બન્યા છે એ ઝઘડા ભયંકર બન્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય અને વસુદેવને એમ કહે મને કરંડિયામાં મૂકી ગોકુળમાં મૂકી આવો દીકરીને લઈ આવો અને કંસને કહેજો મારું આઠમું બાળક છે વસુદેવે કહ્યું પ્રભુ આવું ખોટું કેવી રીતે બોલી શકું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પિતાજી સત્યની રક્ષા ખાતર બોલાયેલું અસત્ય એ પરમ સત્ય છે દાદા સત્યની રક્ષા માટે બોલાયેલું અસત્ય એ પરમ સત્ય છે ભગવાન શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી સત્યમ ભાષ્યમ ન કરહિચિત સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત પોતાનો દ્રોહ થાય અથવા પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું શિક્ષાપત્રી ભાષ્યમાં ઉદાહરણ આપવામાં આવ્યું એક્ઝામ્પલ આપવામાં આવ્યું કોઈ કસાય ગાય ની પાછળ પડ્યો છે ગાય ભાગતી ભાગતી નીકળી ગઈ આપણે જોઈ છે ગાય ગાય આ ગઈ ગઈ છરો લઈને પાછળ છે ને પાછો આવે અને આપણને કઈ બાજુ તમે જોઈ હવે ત્યારે આપણે સત્યવાદીના દીકરા થઈએ અને પેલી ગાય કપાઈ મરે પાપ કોને લાગવાનું દાદા એ સમય એવો છે તમે જોયું છે ગાય આ બાજુ ગઈ છે તમે જાણો છો છતાં તમારે ખોટું જ બોલવું જોઈએ એ કસાઈને એવી દિશામાં મોકલવો જોઈએ ગાયના હાથમાં આવે જ નહીં સાચી વાત કે નહીં દાદા સત્યની રક્ષા માટે બોલાયેલું અસત્ય એ પરમ સત્ય છે પણ આપણું દાપણ નહીં કરવાનું એમાં જો આપણા ડાપણથી આ ગણિત કરવા જઈએ તો મરી જઈએ આપણને સત્યમાં હું જ નથી પડતી અસત્યની ક્યાં વાત કરવી પણ ક્યારેક મહાપુરુષ કેવા પ્રસંગો આવ્યા મહાભારતનું યુદ્ધ શરૂ થયું દાદા અને ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કરી આ મહાભારત એવું છે ને દાદા એ કળિયુગના અંતમાં કળિયુગના પ્રારંભમાં થયું મહાભારત થયું ત્યારથી કળિયુગની શરૂઆત થઈ હવે બીજું મહાભારત જ્યારે મોટું થશે ત્યારે કળિયુગ પાછો પૂરો થવાનો છે આ ગણિત છે એટલે આખું કળિયુગમાં જે જે થવાનું બધું સમજવું હોય ને તમારે તો મહાભારતને સમજવું જરૂરી છે બહુ જરૂરી છે અને મહાભારત વાંચવાની મજા પણ જોરદાર છે કરવાની નહીં હા જોજો અને લોકમાં એવું કહેવાય છે દાદા કે મહાભારત જો ઘરમાં રાખીએ ને તો ઘરમાં મહાભારત થાય એટલે લોકો રાખતા નથી અને ઘણા લોકો કે મહાભારત વાંચવાનું શરૂ કરીએ તો એ મહાભારત થાય એટલે પણ થાય જ ને દાદા મહાભારત એવડો મોટો ગ્રંથ છે વાંચતા બે ત્રણ વર્ષ નીકળી જાય હવે બે ત્રણ વર્ષમાં તો એકાદ વાર તો ધીંગાણું થઈ જ જાય એટલે પછી વાક કોનો કાઢે ભલા માણસો આવું ક્યાંય લખ્યું નથી આ તો માણસના મનમાં ઉપજેલી બધી કલ્પનાઓ છે મહાભારત એટલે એવું શાસ્ત્ર આપણને જીવન જીવવાની રીતો શીખવાડે છે ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કરી કે આજ સાંજ સુધીમાં કા હું નહીં અને કા અર્જુન નહીં ગુરુ દ્રોણની તાકાત કેવી હતી એક વાર એવું કહેવાય છે હાથમાં ધનુષની પ્રત્યંચા પડી હોય ને મહાદેવ સામે આવે ને મહાકાળ સામે આવે ને દાદા તો પણ એ જીતી ન શકે મહાભારતના બે પાત્ર હતા પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણ કાળની સામે ઉભા રહી શકે કોની સામે કાળ પણ એનાથી ડરતો ગુરુ દ્રોણ અને સાંજ આજે અર્જુન નહીં કેમ રોકવા કેમ રોકવા કેટલી સેનાનો કચડ ઘાણ કાઢી નાખ્યો તમે મહાભારત વાંચો ભગવાન કૃષ્ણને ચિંતા થઈ કંઈક કરવું પડશે ગુરુદ્રોણ ને રોકવા માટે હવે કપટ સિવાય બીજો કોઈ રસ્તો નથી ભગવાન કૃષ્ણ તો હોશિયાર હતા કપટ બંને કર્યું શકુનીએ પણ કર્યું ભગવાન કૃષ્ણે પણ કર્યું શકુનીએ અધર્મને પોષવા માટે કપટ કર્યું ભગવાને ધર્મની રક્ષા માટે કપટ કર્યું આ ભગવાનનું કાર્ય ગુરુ દ્રોણને વધારેમાં વધારે આસક્તિના દીકરામાં હતી અશ્વત્થામાં હવે જો અશ્વત્થામાના મૃત્યુના સમાચાર એને મળે તો ગુરુ દ્રોણ ધનુષ બાણ નીચે મૂકી દે અને ગુરુ દ્રોણના હાથમાંથી ધનુષ બાણ નીચે મુકાઈ જાય પછી કપટથી એને મારી શકાય બાકી યુદ્ધમાં એને મારી શકવા અશક્ય છે ભગવાન કૃષ્ણે નક્કી કર્યું કે ગુરુદ્રોણને સમાચાર આપવા પણ એ સમાચાર માનેવા લીગલ યુઝ જોઈએ ને પાછા ભીમ જઈને કે તો દુરદ્રોણ માનને ઉલટાને ભીમને પતાવી દે એટલે યુધિષ્ઠિરને કીધું તમે જાઓ અને ગુરુદ્રોણને સમાચાર આપો અને આમે ગુરુદ્રોણ અર્જુનને એકને મારવાના છે બીજા ચારને તો મારવાના જ નથી તમે સમાચાર આપી દો યુદ્ધમાં જ ચાલુ યુદ્ધમાં જ કે અશ્વત્થામાં મરી ગયો અશ્વત્થામાં મરાયો યુધિષ્ઠિર કે પ્રભુ પણ આવું ખોટું મારે બોલવાનું અને ગુરુની સામે ભગવાન કૃષ્ણ કે આટલા બધા બધા માણસો મરી રહ્યા છે અને તમે હવે બરાબર કાળના મોઢા સુધી આવી ગયા છો અત્યારે સત્ય હું એમ કરો યુધિષ્ઠિર ની હિંમત ચાલે નહીં ભગવાને કીધું ભીમ પેલો અશ્વત્થામાનો હાથી છે ને હા એને મારી નાખજા ભીમને વાર કેટલું હાથથી મારવા હાથીને મારીને પાંચ મિનિટમાં હાજર પ્રભુ મારી નાખ્યો અશ્વત્થામા નામનો હાથી મારી નાખ્યો ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે તમે જાઓ ગુરુ દ્રોણને આટલું કહો કે અસ્વત્થામાં હાથી તો મરાયો જ છે સત્ય છે હવે તો અસત્ય રહ્યું નહીં હું એ માગું છું ભગવાન કૃષ્ણે આ બધું કરાયું પણ કોના માટે ધર્મની રક્ષા સત્યની રક્ષા ધર્મનિષ્ઠ પુરુષોની રક્ષા સત્યની રક્ષા માટે ઉચ્ચરાયેલું અસત્ય એ પરમ સત્ય છે શ્રીજી મહારાજ એટલા માટે આમાં કહે છે શું કહે છે સત્ય કરતા પણ સત્સંગને સત્સંગ એટલે શું સંતોમાં ભાવ મોટા પુરુષોમાં ભાવ મહાભારતે નિર્ણય કર્યો ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથા ધર્મ શું એ માણસ પોતાની બુદ્ધિથી કે શાસ્ત્ર દ્વારા ક્યારેય નિર્ણય નથી કરી શકતો કેવળ ને કેવળ એકાદ એવા મહાપુરુષ કે જેમાં આપણને ભગવાનના દર્શન થતા હોય જેમાં આપણે ભગવદ્ બુદ્ધિ હોય એવા મહાપુરુષમાં એવી ગાંઠ મારી દેવી એ એમ કહે દિવસ તો દિવસ રાત તો રાત એવા મહાપુરુષમાં એવી શ્રદ્ધા મૂકી દેવી કે એમ કહે ક્યાં નથી કરવાનું એટલે નથી કરવાનું આ કરવાનું છે એટલે કરવાનું છે વચને પ્રવૃત્તિ વચને નિવૃત્તિ ઉઠ કહે તો ઉઠવું બેસ કહે તો વળી બેસવું બધામાં નહીં પણ એક મહાપુરુષમાં આવી અચળ નિષ્ઠા કરવી આ સત્સંગ છે સત્ય અધિક જાણે જુઓ અને મહારાજે કેવી જોરદાર વાત કરી જો સાંભળો બાકી શું થાય નહીતર સત્યની અથવા કંઈક પોતાની પ્રતિજ્ઞા તેની ખાતર પણ પરમ સત્ય એવો સત્સંગ પરિસ્થ સત્સંગ પર એવો પરમ પરમ સત્ય સત્સંગ પરિસ્થિતિ જો કંઈક વિપરીત થાય તો છૂટી જાય ખાતર અને પોતાની નિષ્ઠાને ખાતર પોતાના અહંકારને પોષવા માટે પિતામાં ભીષ્મ એ સત્યથી દૂર થયા ભગવાનથી દૂર થયા ધર્મથી દૂર થયા જાણતા હતા બધું પાંડવો સાચા છે રાજ્યના અધિકારી પાંડવો છે બધું જાણતા હતા તેમ છતાં ભગવાન સામે લડ્યા ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવાની પ્રતિજ્ઞા કરી ભગવાને શસ્ત્ર ઉપાડ્યું કે પ્રભુ તમે મને મારી નાખો તમારા હાથે મરવા જ છો લો આ કઈ મરવાની રીત છે આ કઈ મુક્તિની રીત છે આ કઈ ભક્તની રીત છે પોતાની પ્રતિજ્ઞામાં બંધાયા એટલે અહંમાં બંધાયા અહંકારમાં બંધાયા સાત્વિક અહંકાર એટલો બધો નેડો પિતામાં ભીષ્મને ગંગાના પુત્ર હોવા છતાં સૂર્ય કરતા તેજસ્વી જીવન હોવા છતાં ધર્મ એમની રક્ષા ન કરી શક્યો જોયું દાદા અને ભગવાને કેવો દંડ આપ્યો છ મહિના બાણની પથારી ઉપર આપી ગુરુ દ્રોણ મહાન હતા બધું હતું પણ એ કે ભાઈ શાસ્ત્રના વચન પ્રમાણે હું હસ્તીના પૂરનું છું તો હસ્તીના પૂરની સામે કેમ લડી શકો જોયું શાસ્ત્રનું વચન દેખાણું પોતાનું માનેલું સત્ય દેખાણું પણ જે ભગવાનને જાણતા હતા પાંડવોને જાણતા હતા ધર્મને જાણતા હતા આ બધા સાચા છે જાણતા હતા બધું જાણતા હોવા છતાં પણ કેવી મોટી ભૂલો કરી આગળ વાત આવી ગઈ યાદ છે ને વ્યવહાર પ્રધાન ભગવાનનો ભક્ત અને ભગવાન પ્રધાન ભગવાનનો ભક્ત મહારાજે ઉદાહરણ આપ્યા પિતામાં ભીષ્મ અને અર્જુન જીવા ખાચર અને દાદા ખાચર આપણે પણ રોજ આપણા અંતરમાં તપાસ કરીએ અહીંયા મહારાજ વાત કરે છે અડગ સત્સંગ અને અચળ સત્સંગ અડગ સત્સંગ અને ડગી જાય સત્સંગ બરાબર અડગ પ્રેમ અને ડગી જાય પ્રેમ પ્રેમમાં કઈ કઈનો પ્રેમ ડગી ગયો સીતાનો પ્રેમ ડગ્યો નહીં ભગવાને કેવી સીતાની પરીક્ષા કરી રાવણને ત્યાંથી આવે અગ્નિ પરીક્ષા કરવામાં આવે તેમ છતાં સીતાના મનમાં રંચ માત્ર સંશય ન થાય અયોધ્યામાં આવે ધોબી મેણું મારે માતા સીતાનો ત્યાગ કરવામાં આવે સગર્ભાવસ્થામાં તેમ છતાં માતા સીતાને રંચ માત્ર અભાવ ના આવે વચનામૃતના થોડા શબ્દો વાંચો અંત્યનું વચનામૃત અગિયારમું સીતાજીની સમજણનું વચનામૃત તમે બધા ભક્તો વચનામૃત વાંચો છો તમે બધા ભક્તો વચનામૃત સાંભળો છો પણ ઘણી વાર દાદા માણસ એટલો બધો પોતાના અભિમાનમાં એટલો બધો દાદા ડૂબ્યો છે ને હમણાં એક બે વખત મેં મેસેજ મોકલ્યા હતા દેશભક્તિના ભારતના બરાબર કે ભાઈ ભારતમાં અત્યારે જાગૃતિનો સમય છે સમજો તમે ખાલી ટમેટા બટેકાની સસ્તી વાત લઈને ગમે તેવા આક્ષેપો ગમે તેવી ગંદી વાતોમાં ન પડો રાજાનો ધર્મ ખાલી એક નથી રાજાના હજાર ધર્મ છે કોઈ સારું કામ કરતો એનો સહયોગ આપ્યો બહુ સરસ નાનો મેસેજ હતો એટલે મેસેજ મેં બધાને મોકલ્યો એક સારા સત્સંગી કહેવાતાનો ફોન આવ્યો કે લો સ્વામી તમે રાજકારણમાં પડી ગયા સ્વામી તમારે આ બધું શું કરવાનું કામ છે ભલા માણસ સાધુ એટલે કોણ પોતાનું ભલું કરે ને બીજાનું ભલું કરે એ સાધુ છે આપણા મોટા મોટા નંદ સંતો મુસ્લિમ રાજાઓને ત્યાં ગયા છે ખબર છે ને દાદા એ લોકોને ધર્મની વાતો કરી છે સાધુ સમાજનો કાયમ માટે ઋણી છે અમારા કપડાં તમે આપો છો અમારું જમવાનું અન્ન તમારી ભિક્ષામાંથી મળે છે એટલે અમે જ્યારે જ્યારે સમય આવે ત્યારે સમાજની દરેક પ્રકારની સાચી વાત વ્યવહારની હોય કે રાજ્યની હોય કે ધર્મની હોય કે દેશની હોય કરવી જ જોઈએ દાદા પણ અભિમાન શું દાદા અભિમાન અને પછી લાતો ખાય પિતામાં ભીષ્મની જેમ લાતો ખાય નથી ખાતા નથી ખાતા પોતાનું જ વિચારે છે આ બધાની પાછળ કારણ સ્વાર્થ કોણ કારણ દાદા બોલો સારા હિ ભગતનો ફોન આવ્યો અડધો કલાક મને સમજાવ્યું મેં કીધું ભગત હું એ બધું સમજું નહીં મને કંઈક સ્વામી આ તો આવો એટલા ગંદા શબ્દો એટલી ગંદી વાતો એટલી ગંદુ ક્યાંથી ગોતી લેવા મેં કીધું તમે તમારી પાસે રાખો મારે નથી સાંભળવું અમે તો એ જોઈએ છીએ ધર્મની રક્ષા થાય છે આખા દેશની રક્ષા થાય છે પ્રજાનું હિત થાય છે તમારે શું કરવું તમારો નિર્ણય બરાબર અમે તમને ફોર્સ નથી કરતા પણ સત્યની વાત આવે ત્યારે ચોક્કસ કેવું જોઈએ કે આ બાજુ સત્ય અત્યારે દેખાય છે ભગવાન એ બાજુ છે ધર્મ એ બાજુ છે અમારા પૂજ્યપાત ગુરુજીની રૂચિ એવા છે મોટા પુરુષો જે નિર્ણય કરે ને એ સારો જ નિર્ણય હોય ત્યારે આપણને દુઃખ થાય માણસ હંમેશા અભિમાનથી ચાલે છે પોતાના ગણિતથી ચાલે છે પોતાની બુદ્ધિથી જ ચાલે છે અને એટલે દુઃખી થાય છે શ્રીજી મહારાજે સીતાજીની સમજણ કેવી વખાણી જુઓ દાદા જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા હું મારા દુઃખ સારું નથી રોતી હું તો રામચંદ્રજીના દુઃખ સારી રો છું શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળું છે તે લોકાપવાદ સારું મને વનમાં મૂકી પણ હવે એમ વિચારતા હશે સીતાને મેં વગર વાકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળું છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે માટે રામચંદ્રજીને કહેજો જે સીતાને તો કાંઈ દુઃખ નથી સીતાની સમજણ તો જુઓ દાદા અમારા રામને સેતા कनै भीष्मने अर्जुन सती सीता समारतनो फरे घर मा दे प्रभु मारो एवो थाजे फरे भारत बनावी दे प्रभु मारो एवो थाजे फरे भारत बनावी दे हे प्रभु ભારતનું કેવું ચિત્ર હતું શું દિવ્યતા ભારત દેશની હતી આ દેશની કેટલી અસ્મિતા હતી અને એ મહાન દેશ હતો એમ નહીં સ્વામી વિવેકાનંદનું વાક્ય હતું ધ કન્ટ્રી વિચ હેઝ બ્રાઇટ પાસ્ટ હેઝ બ્રાઇટ ફ્યુચર જે દેશ પાસે ભવ્ય ભૂતકાળ હતો એ દેશ પાસે એક દિવસ ભવ્ય ભવિષ્યકાળ હશે હશે ને હશે અસ્મિતા છે દાદા માણસની નૈતિકતા છે માણસનો સિદ્ધાંત છે ભલે આ અમેરિકા દેશ પણ આ દેશની અમુક માનવતા આ દેશના અમુક નિર્ણયો આ અમુક દેશની સજ્જનતા આખી દુનિયામાં અત્યારે શીતળતા પાથરી રહી છે આખી દુનિયામાં શાંતિ આખી દુનિયામાં કંઈક માનવતા આખી દુનિયામાં કંઈક સુખદતા અનુભવાય છે એમાં મહત્વની ભૂમિકા આ દેશની છે એટલા માટે આજે મેં તમને કહ્યું કે આ દેશમાં વારંવાર હોનારતો થઈ રહી છે હરી કેન બરાબર માં આવે ફ્લોરિમાં આવે ગમે ત્યાં આવે વારંવાર નવી નવી દુર્ઘટનાઓ અને એમાં પાછો હમણાં આજે શૂટિંગ થયું કેટલું મોટું વેગાસમાં રોજ એક માળા કરો દેશ માટે આ દેશનું આપણે ખાઈએ છીએ આ દેશ સુરક્ષિત હશે તો ધર્મ સુરક્ષિત તો આપણે સુરક્ષિત તો સમાજ સુરક્ષિત તો બધું સુરક્ષિત દેશ જ સુરક્ષિત નથી દાદા દેશની સરહદો જ સુરક્ષિત નથી કેવી રીતે આપણે સુરક્ષિત રહેશું કેવી રીતે આપણા ધર્મ સુરક્ષિત રહેશે શસ્ત્રેણ ન દેશે શાસ્ત્ર ચિંતા પ્રવર્તતે કોઈ શસ્ત્રો ઉપાડનારા છે સરહદો સાચવનારા છે ત્યારે આપણે શાસ્ત્રની ચિંતા એટલે ચર્ચા કરી શકીએ છીએ બાકી આ શાસ્ત્રની વાતો ન કરી શકાય દાદા કરી શકાય માટે એક માળા દેશનું ખાઈએ છીએ આ દેશની બધી વસ્તુ આપણે ભોગવીએ છીએ માટે દેશની સુરક્ષતા દેવભક્તિ અને દેશભક્તિ આ બંને આપણા જીવનમાં હોવી જોઈએ પૂજ્યપાત ગુરુજીએ એક બે વખત સંતોને ટકોર કરી હતી એટલે આજે જાહેરમાં કહું છું તમે બધા ભક્તો પણ એક માળા જરૂરથી કરજો ભગવાન સ્વામિનારાયણ સીતાજીની કેવી સમજણ કહી વિચારો આટલું આટલું દુઃખ પેડું છે છતાં એને પોતાનું દુઃખ દેખાતું નથી પોતાના પ્રિયતમ ભગવાન રામચંદ્રજી એના દુઃખેમાં સીતા દુખી છે ભગવાનનો ભક્ત કોણ છે

મોરારી બાપુએ બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે દાદા બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે એટલું અદ્ભુત એણે કે કોણ દૂધે ધોઈ લો એની ચર્ચા આપણે નથી કરવી પણ એટલી વાત તો ચોક્કસ છે હું નહીં દુશ્મનો પણ સ્વીકારશે કઈ વાત કે આ માણસ જે કરે છે એ પોતા માટે નહીં દેશ માટે કરે છે આની રાષ્ટ્રભક્તિ ઉપર કોઈ આંગળી ચીંધી શકે એવું આ જ દિવસ સુધી કોઈ કાર્ય એણે કર્યું નથી એટલે હું કહું છું આ માણસ સાચો છે ભૂલ થાય બધાની થાય નાના માણસની થાય મોટા માણસની થાય માણસ છે ભૂલ થાય પણ ભૂલ કર્યા પછી સમજાય છે સ્વીકારે છે ભગવાન એને માફ કરે છે ભગવાન તેને માફ કરે છે એટલું જ નહીં સાગરની વાત ભગવાન તેને માફ કરીને તેની સહાયતા પણ કરે છે આગળ આવી આવી વાત આવી પાંડવોએ પણ ભૂલ કરેલી જુગાર પાંડવો જ નહીં હતા દ્રૌપદીને પાંડવો જ હારી ગયા હતા પછી કપડાં ખેંચાય ને દાદા ભૂલ પાંડવોની નહોતી એમ નઈ પાંડવોને ભગવાને દંડ પણ આપ્યો પણ ચીભડાની ચોરી હોય તો સજા કેટલી હોય એટલી જ હોય ને સોળીની સજા થોડી હોય પાંડવોને દંડ પણ આપ્યો અને ભગવાને રક્ષા પણ જબરજસ્ત કરી અંતિમ દંડ અને દયાનો નિર્ણય ભગવાન જ કરી શકે આપણે ક્યાં કરવા વાળા એટલે હું ઘણી વાર કથામાં વાત કરું છું ઘણી વાર ભારત દેશની આ સત્ય ઘટના મને એટલી બધી આ ગમી મને જીવનમાં ક્યારેય ભૂલાશે નહીં કે માણસને સુધારવા માટે દંડ વધારે કામ કરે છે કે દયા વધારે કામ કરે છે જવાબ એટલો સરસ છે આનો જે મહાપુરુષોએ આપો મને એક જેટ નામ નથી યાદ એને વંદન કરી લઈએ મહાપુરુષનો આ જવાબ છે કે તમારે કોઈ પણ સામે વ્યક્તિને સુધારવી છે ત્યારે ઓલવેઝ દયાથી કામ લો તો એ માણસ સુધરવાનો જ અને તમારે તમારી જાતને સુધારવી છે ત્યારે દંડથી જ કામ લો તો જ તમે સુધરશો પણ માણસ ઉલટું કરે છે પોતાની જાત ઉપર દયા ખાઈ જાય અને બીજાની કંઈ ભૂલ હોય તો દંડ આપવા તૈયાર થાય વારંવાર કથામાં કહું છું પોતાની ભૂલનો માણસ વકીલ બને છે અને બીજાની ભૂલનો માણસ જસ્ટિસ બની જાય છે તરત જ કેટલી મોટી મૂર્ખામી આપણે કરીએ છીએ સ્વામીએ શું મેસેજ મોકલે સ્વામીને ખબર જ હશે સ્વામી વિચારી જ કર્યું છે આવું વિચારનારા બહુ ઓછા હોય માટે શ્રદ્ધા વિશ્વાસ સમર્પણ પ્રેમ બોલવા સહેલા છે સમજવા અતિ અઘરા છે અતિ અઘરા છે કેવી સરસ વાત સીજી મહારાજ કરે છે બોલો આ તો તમારે સંસારમાં જીવનને વ્યવહારમાંય કામ લાગે એવી છે પરિવારમાંય કામ લાગે એવી છે આજે ચારેય બાજુ જ્યારે આપણે જોઈ રહ્યા છે ખુલ્લે આમ આતંકવાદ ખુલ્લે આમ ગોળીબારો માણસને જીવનની જાણે કોઈ કિંમત રહી જ નથી એવી રીતે માણસ ચારે બાજુ વધેરાઈ રહ્યો છે દાદા ત્યારે આપણને દુઃખ થાય કે હવે માણસે ખરેખર સમજીને પગલાં ભરવાનો સમય આવી ગયો છે જે સમજુ માણસો છે એ પણ સમજીને ચાલશે ને તો પણ ઘણું કામ થશે ઘણું સારું થશે વિદેશના એક મહાપુરુષે કહ્યું છે કે દુષ્ટોની દુર્જનતાથી સમાજને નુકસાન થયું છે એના કરતાં વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી થયું છે આપણે બધા સજ્જનો છીએ કથા સાંભળીએ છીએ આવા સારા શાસ્ત્રો વાંચીએ છીએ ખાલી વાંચવાના નથી જીવનમાં ઉતારવાના છે નિષ્ક્રિય રહેવાનું નથી સક્રિય રહેવાનું છે આપણું જીવન પહેલા બચાવીએ પરિવારને બચાવીએ પછી આપણાથી આપણું માનનારા પાંચ પચાસ સો બસો પાંચસો જે હોય એને પણ આપણે કહીએ આ રસ્તો લેવા જેવો છે હે દાદા મહારાજના સાગરના થોડા શબ્દો પાછળથી રિવિઝન કર્યા સુંદર કથા ચાલે છે આપણે ચાલતી કથા સત્તરમી ચોપાઈ થી આપણે આગળ વધશું ભગવાન શ્રીહરિયમ કહે છે ઉદ્ધવ પાંડવ ધ્રુપ દી જેહા અડગ સતસંગ જાનના તે હા પ્રહલાદ પ્રેયવ્રત ધ્રુવ જેહું સતસંગ અડગ સમજના તે હું મહારાજ એમ કહે છે ઉદ્ધવજી પાંડવો દ્રૌપદી તેનો સત્સંગ અડગ સમજવો એવી રીતે પ્રહલાદજી પ્રિયવ્રત અને ધ્રુવ તેનો સત્સંગ પણ અડગ હતો એમ માનવું બલિરાજાનો સત્સંગ અડગ હતો તેણે તો પ્રહલાદના સત્સંગને પણ રંગ ચઢાવ્યો બલિરાજાનું ત્રિલોકીમાં રાજ્ય હતું સ્વયં વિષ્ણુ તેને દાદા ભગવાન સ્વામિનારાયણે કેવી વાતો કરી અસુર કુળમાં જેનો જન્મ છે અસુરમાં જેનો જન્મ થયો છે એ મહારાજા યજ્ઞ કરે છે ગુરુ શુક્રાચાર્ય હાજર છે ભગવાન કપટ કરીને છેતરવા માટે આવે છે વિચક્ષણ શુક્રાચાર્યજી ઓળખી ગયા બલિરાજાને ખબર પડી ગઈ આ વિષ્ણુ છે મને છેતરવા આવ્યા છે શુક્રાચાર્ય સંકેત કરી દીધો તેના ગુરુ શુક્રાચાર્ય દાન આપતા રોક્યા છતાં બલી મહારાજ તેમણે પાછો પગ ન ભર્યો એને ખબર છે આ તો વિષ્ણુ છે આ તો ભગવાન છે ત્રિલોકીનો નાથ છે ઘણી જગ્યા એવી હોય દાદા ત્યાં જીતીને આપણી હાર થાય અને ત્યાં હારીને આપણી જીત થાય જેમ કે પરિવારનો કોઈ ઝઘડો હોય પરિવારનો ઝઘડો ત્યાં તમે હંમેશા હારીને જીતી જાઓ યાદ રાખજો પરિવારના ઝઘડામાં તમારે જીતવું હોય તો તમે હારી જશો ને તો તમે જીતી જશો તમે જતું કરી દેશો ને તમારા પરિવારમાં તમારો વિજય થઈ જશે ભગવાનની આગળ લડીને જીતી શકાય બલિરાજાને ગૌરવ થયું મારા યજ્ઞમાં ભગવાન ભિખારી બનીને આવે આ તો ભગવાન છે ગમે તે દિવસે આજે નહીં તો કાલે મને ગમે તે છે તો આજે ભલે કપટ કરીને આવ્યા છે પણ આજે મારે કપટ નથી કરવું ત્રણ ડગલા પૃથ્વી માંગી શુક્રાચાર્ય ના પાડી બલિરાજા સંકલ્પ કરવા ગયા પાણી લેવા ગયા શુક્રાચાર્ય એક નાનું જીવડું બની પાણીના પેલા વાસણ હતું એની અંદર પાણીની ધાર ન નીકળે બાર ત્યાં બેસી ગયા શુક્રાચાર્ય દિવ્ય રૂપે ત્યાં પહોંચી ગયા પણ ભગવાન છે ને વામન તો હોશિયાર છે ને ભગવાન હતા ખબર પડી ગઈ કે આ સત્કર્મમાં આ માણસ ગુરુ છે પણ અત્યારે બુરુ કરવા એવા છે ભગવાન વામને તુરંત સળી લીધી ને સિદ્ધિ ભરાવી શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી ત્યારથી શુક્રાચાર્ય એક આંખે કાણા છે હજી તરત શુક્રાચાર્ય નીકળી ગયા ખબર પડી ગયા તો વામને હળી ભરાય મને બીજી કાઢ નાખશે આંખ પાણી નીકળ્યું બલિરાજાએ સંકલ્પ કર્યો ત્રણ ડગલા પૃથ્વી આપી ભગવાને તેના શરીરે સહિત સર્વસ્વ લઈ લીધું ભગવાને એક પગલું જવા દીધું ઉપર બધા લોકો આવી ગયા બીજું પગલું જોવા નીચે ત્રણે ત્રણ લોકોનું રાજ્ય હતું બલિરાજાનું બે પગલામાં લઈ લીધું અને ભગવાન શું બોલ્યા બલિ આ યજ્ઞ છે યજ્ઞમાં તે સંકલ્પ કર્યો અમને ત્રણ ડગલા પૃથ્વી આપવાનું બે ડગલામાં તારું બધું આવી ગયું તારો સંકલ્પ જો અધૂરો રહેશે બરાબર તો તને યજ્ઞમાં યજ્ઞનું પુણ્ય નહીં મળે બોલ ત્રીજું ડગલું ક્યાં ભરું આટલું મોટું કપટ કરે છતાં બલી હાથ જોડ્યા કે પ્રભુ તમે મારું ભલે બધું લઈ લીધું પણ હજી મારી જાત તો બચી છે ને એક કામ કરો ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી દો કોઈ કલ્પના કરી હશે કોઈ કલ્પના કરી હશે વચનામૃતના શબ્દો જો શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે પણ આપણે વચનામૃત વાંચવા ખાતર વાંચી નાખીએ છીએ તમને બધા ભક્તોને એક વિનંતી કરી દઉં ચાલુ સભામાં આ શનિવારે આપણે ડિક્લેર કર્યું છે વચનામૃતની એક્ઝામ આપણે પૂજ્યપાત ગુરુજીની ઉપસ્થિતિમાં પાટોત્સવમાં લીધી હતી અને ભક્તોને વચનામૃતમાં ખૂબ આનંદ આવ્યો હતો જે જે ભક્તોએ ભાગ લીધા એ બધાના ફીડબેક એટલા સારા હતા આ વર્ષે આપણે બીજી વચનામૃતની એક્ઝામ પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી હમણાં ડિક્લેર કરી ડિસેમ્બરના છેલ્લા વીકમાં આપણે બધા ભક્તોને સાનુકૂળતા હશે એ પ્રમાણે એક્ઝામ લઈશું પણ એના વચનામૃતો કયા કયા છે અત્યારે કથામાં બોલું છું તમે બધા ભક્તો યાદ રાખજો વચનામૃત ગઢપુર પ્રથમનું પાંત્રીસમું પ્રથમનું સિત્તેરમું સારંગપુર પ્રકરણનું સાતમું ઘરડા અંત્ય પ્રકરણનું આડત્રીસમું આ ચાર વચનામૃત પરીક્ષામાં છે સ્વામીની વાત ગુણાત્યાનંદ સ્વામીની વાત પ્રકરણ બે વાત નંબર ઓગણીસ વીસ એકવીસને બાવીસ ચાર વચનામૃત ચાર વાતો ગોપાળાનંદ સ્વામીની વાત પ્રકરણ બે બરાબર એની આઠમી અને પ્રકરણ ત્રણ એની બાવીસમી બે સ્વામીની વાત અને ભક્ત ચિંતામણીનું પ્રકરણ એકસો ને બાવનમું વચનામૃત એક્ઝામ માટેનો આટલો સિલેબસ આપણા લોયાધામ પરિવારના બધા ભક્તો માટે છે ઇન્ડિયાવાળા ભક્તો કેનેડાવાળા ભક્તો અમેરિકાવાળા ભક્તો યુકેવાળા ભક્તો તૈયાર થઈ જજો તમને જેવી આવડે એવી ઓનલાઈન એક્ઝામ પેન અને કાગળ વગરની એક્ઝામ લાસ્ટ ટાઈમ હતી એવી જ એવા જ પ્રશ્નો હશે વૈકલ્પિક પ્રશ્નો સિલેક્ટ કરવાના જ મોટા ભાગના પ્રશ્નો તમારે વાંચી વિચારીને આ બધી વાતો મહારાજે વચનામૃતમાં કરીએ છીએ પણ આપણે એનું વારંવાર શ્રવણ કરી મનન નથી કર્યું એટલે પાકી નથી થઈ સમય આવે ત્યારે કામ નથી લાગતી બલિરાજાની વાત વચનામૃતમાં મહારાજે કેવી રીતે કીધી વચનામૃત વચનામૃત વચનામૃતનું ટાઈટલ જ છે બલિરાજાનું વચનામૃત આ વચનામૃતમાં એક લાઈન વાંચવા જેવી છે એટલે વાંચું છું જુઓ એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા ભગવાને બલિના માથામાં ત્રીજું પગલું મૂક્યું બલીનું સર્વસ્વ લઈ લીધું તેમ છતાં બલિરાજાને જરાય પણ રંચ માત્ર ફેર ન પડ્યો આટલું મોટું બલિદાન એટલા માટે દાદા દાન હોય ને એ નાનું દાન હોય પણ કોઈ માણસ અતિ મોટું દાન આપે ને અતિ મોટું દાન આપે ને ત્યારે એને શું કહેવાય બલિદાન અતિ મોટા દાનનું નામ શું પડી ગયું બલિદાન બલિદાનનો અર્થ શું થાય રાજા જેવું દાન એનો અર્થ એવો થાય સંસ્કૃત શબ્દ છે આ બલિ મહારાજે આપેલું દાન એના જેવું દાન કર્ણ પણ દાનેશ્વરી હતો પણ કર્ણના દાનમાં અહંકાર ભળેલો હતો બલિ જેવો જ દાનેશ્વરી હતો પણ તેમ છતાં અહંકારને લીધે એનું દાન વખણાયું નહીં રાજાએ છેત્ર આવેલા ભગવાનને પણ સર્વસ્વ આપી દીધું પોતાની જાત પણ આપી દીધી એટલા માટે એક રૂઢ શબ્દ બની ગયો બલિદાન રાજા જેવું દાન વચનામૃતમાં મહારાજ બોલે છે ભગવાને તો બલિરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી બંધાયા છે તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બલિને દરવાજે ઊભા છે બલિરાજાની દ્રષ્ટિ થકી પલ માત્ર પણ ભગવાન છેટે થતા નથી બોલો આ વચનામૃતનો સાર શ્રીજી મહારાજ બોલે છે માટે માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું ભગવાન જેમ વધારે દુઃખ આપે તો વધારે રાજી થવું આ સાચા ભક્તના લક્ષણ બલિરાજા જેવા ભક્તના લક્ષણ વિચારજો આપણને શું થાય નવ્વાણું સુખ આપ્યા હોય દાદા એક દુઃખ જો આવી જાય ને ત્રણ દી શરદી હારી ના થાય ને તો એમ થાય ભગવાન મારી રક્ષા નથી કરતા સંતોએ નવસો નવ્વાણું વાર સાચવ્યા હોય એકાદ વાર સંતો જો સાચવી ન શકે એને યાદ ન કરી શકે વાર આ ભક્તના લક્ષણ નથી આ ભક્ત પણ જ નથી જેમ જેમ દુઃખ આપે તેમ તેમ રાજી થાય ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે પણ માત્ર મારાથી છેટે નહીં થાય એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં વચનામૃતમ ઘટપુર પ્રથમ પ્રકરણનું થયેલો અડગ સત્સંગ કોનો બલિરાજા જેવી સમજણ હોય તેનો અડગ સત્સંગ કોનો માતા સીતા જેવી સમજણ હોય તેનો અડગ સત્સંગ કોનો હે ભક્તરાજ દાદા ખાચર મુક્તાનંદ સ્વામી આના જેવી સમજણ હોય એનો સ્વાર્થ આવે ને ત્યારે બધી સમજણ જતી રહેવાની લોભ જાગે ને ત્યારે બધી સમજણ ખલાસ થઈ જાય ને પાપનો બાપ લોભ છે બધા પાપ લોભ કરાવે છે લાલચ બધા જ પાપ કરાવે છે માણસ જ્યારથી સ્વાર્થી બન્યો માણસ જ્યારથી પોતાનું જ વિચારતો થયો ત્યારથી આખા સમાજની વ્યવસ્થા તૂટી ગઈ છે આપણે જાગીએ કેવલ આપણું નહીં જેમાં સમાજનું પણ શ્રેય હોય જેમાં બીજાનું પણ ભલું હોય થોડું તો વિચારીએ થોડું તો વિચારીએ ભગવાને તેના શરીરે સહિત સર્વસ્વ લઈ લીધું અને બલિરાજાએ પરમ પ્રેમથી બધું જ આપી દીધું અને કોઈ દોષ ન લીધો માટે તેનો સત્સંગ અડગ કહેવાયો એવી જ રીતે અમરીશ અને જનક રાજાનો સત્સંગ પણ અતિ અડગ હતો એમ સમજવું તેમના જેવો સત્સંગ હાલમાં કોઈને હોય તો તેનો પણ સત્સંગ અડગ માનવો અને તેમના જેવો સત્સંગ ન હોય તેમના જેવી સમજણ ન હોય તો સમજી લેવું કે હવે આ સત્સંગ ભલે આજે દેખાય છે પણ આવતીકાલે કે પરમ દિવસે એ કઈ જેવું થશે જે રામને ગાદી ઉપર બેсарવા છે એ રામને ક્યાં મોકલશે વનમાં મોકલી દેશે જે પુત્ર પિતાના પગ ધોઈને પાણી પીતો હોય એ જ પુત્ર પિતાનું માથું પણ ઉતારી લે શ્રીજી મહારાજ વાત કરે છે અત્યારે અમે એવી આજ્ઞા કરીએ કે તમે ઘરનો ત્યાગ કરી દો તો શું થાય તમારું બધાનું મને આજે દિલીપ ભગત કેતા હતા અમે બપોરે અડધો કલાક કલાક બેઠા સ્વામી સત્સંગ સાંભળવો જુદી વાત છે જુદી વાત છે તમે કેટલી બધી વાતો કરો છો મન તો ઘણી વાર થઈ જાય કે આ બધું છોડી મંદિરમાં આવી જઈએ પણ છોડવો ઘરું છે સ્વામી અમારા બે દાદાને ધન્યવાદ આપવા પડ્યા સાધુ જેવા છે સાધુ કરતા મહાન છે એટલા માટે અમે તો ત્યાગનો માર્ગ લઈ લીધો પણ આ તો ઘર બાજુમાં છે સગાવાલા દર અઠવાડિયે આવે છે બાપુજી બાપુજી કે કામ હોય તો કહેજો તેમ છતાં ઘરે જવાનો સંકલ્પ પણ ન કરવો આ નાનો ત્યાગ નથી ગુરુજી કેટલી સરસ વાત કરે કે ડુંગરા ઉપર બેસી કોરું રહેવું સહેલું છે અમારા સાધુનું કામ ડુંગરા ઉપર બેઠા છીએ એટલે અમે કોરા રહીએ છીએ માયાથી અને તમારા જેવા જે ભક્તો છે ને દરિયામાં પડીને કોઈ કોરો રહે દાદા તો કેવો કહેવાય એ મહાન કહેવાય ને કોરો રહે જ નહીં પણ કોઈ કેવો રહેતો દાદા એમ તમે સંસારની બધી હોવા છતાં આ સંસારને ત્યાગ કરીને તમે આમ મંદિરમાં બેસી જાઓ આ નાની વાત નથી કથા સાંભળનારા બધા ભક્તોને પણ મારી વિનંતી દેહે કરીને વ્યવહાર કરવો મને કરીને છૂટા પડતા શીખવું ભલે તમે શરીરથી દેહ સંસારમાં છો પણ મનથી આ મહારાજ પાસે આ મંદિરમાં આ સંતો પાસે જો રેતા શીખી જાઉં ને સંસારમાં સરસો રહે મન રહે મુજ પાય નહીં તે જાણો મુજ દાસ ભગવાનના ભક્તના લક્ષણ છે આ વાત પણ વચનામૃતમાં મહારાજે કરી છે આસિત ભગત કયું વચનામૃત તમે બધા સ્થિતિવાળા તો છો વચનામૃત ના નંબર યાદ ન હોય પણ તમે જેટલું સમજ્યા છો ને બહુ પાકું સમજ્યા છો વચનામૃત છે છે વાત વાત કરી અમે અત્યારે આજ્ઞા કરીએ તમે ઘરનો ત્યાગ કરી દો તો શું થાય અત્યારે તમે બધા અમને ભગવાન માનો છો તેમાં કોઈ પણ પ્રકારનો કોઈને સંશય નથી બધા મને ભગવાન જાણીને નિયમોનું પાલન કરો છો ક્યારેય બીજાના નિયમોમાં જતા નથી પ્રગટ ભગવાનને જાણ્યા વિના તેમના આપેલા નિયમ પળાતા નથી પ્રગટ હરીને જાણે ત્યારે જ જીવમાં નિયમ પાળવાનું અતિશય તાન રહે છે ઘરમાં જેટલા દીકરાઓ હોય તે બધા કંઈ બાપની મરજી પ્રમાણે ચાલતા નથી અને આજ તો હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે છતાં જગતના સ્વાર્થ કરતાં મોક્ષમાં સ્વાર્થ અતિશય માન્યો છે તેથી જ મોક્ષ મેળવવા માટે બધા જ ભક્તો નિયમોનું પાલન કરો છો મહારાજ બધા ભક્તોને બિરદાવે છે તમે એમને ભગવાન માનો છો એટલી અમારી આજ્ઞા પાળી શકાય છે અને પ્રગટ ભગવાનમાં પ્રીતિ ને પ્રતી વિના તો આજ્ઞા પાળી ન શકાય આપણા સંતો આજ્ઞા કરે એકાદશી છે ધૂન રાખી છે ચાર કલાકની આવજો તમે બધા આવી જાઓ છો સંતોમાં હેત છે એટલે થાય ને સંતો આજ્ઞા કરે આપણે પાંચ દિવસનો દિવાળીનો સમયો રાખવાનો છે જેને જે શક્તિ હોય સેવા કરજો તમે મન મૂકીને સેવા કરો છો પૂજ્યપાત ગુરુજીનો સંકલ્પ છે કે મહારાજનું તીર્થધામ જ્યાં એક પણ ઈટ નોટી મુકાણીએ લોયા ધામ એનો વિકાસ આપણને મળ્યો છે આપણે દિવ્ય એ ધામનો વિકાસ કરવો છે મોટા પુરુષનો સંકલ્પ અને તમે બધા ભક્તો મન મૂકીને સેવા કરો છો આ હેત છે આ પ્રેમ છે પણ હેતમાં પણ પ્રકાર છે દસ ટકા હેત વીસ ટકા હેત બરાબર સ્વાર્થનું હેત સમર્પણનું હેત વચનામૃતમાં મહારાજે બતાવ્યું ઘણી રીતે હેત થાય કામે કરીને હેત થાય સ્વાર્થે કરીને હેત થાય રૂપે કરીને હેત થાય અને ગુણે કરીને હેત થાય ચાર પ્રકારના હેતની વાત તો વચનામૃતમાં મહારાજે કરી એમાં ગુણે કરીને થયેલું હેત એ જ ટકે છે એ સિવાયના બધા હેત એ ક્ષણિક હોય છે અમુક સમય પછી બધા હેત ખલાસ થઈ જાય છે એમાં પણ જો સ્વાર્થને લોભને લાલચ જાગે તો હેત હોય એના કરતા અનંત ગણું વેર પણ બંધાઈ જાય છે મહારાજ હરિભક્તોને સરસ સમજાવે છે જેના હૃદયમાં જેટલો દ્રઢ નિશ્ચય થયો હોય તેના જીવમાં તેટલો સત્સંગનો કેફ રહે છે ઘર ઘર છોડવું છોડવું એ એ તો તો મોત મોત પણ પણ વધારે વધારે છે છે હવે દાદા તમે મૃત્યુ જીતી લીધું કેવાય ના કહેવાય અમે ખોટા નથી બિરદાવતા તમને અમને કેવી લાલચ નથી કે દાદા પાસે રાજી કરી દીધી દાદાને કે મિલિયન ડોલર લઈ લઈએ દાદા પાસેથી શાસ્ત્રોમાં લખ્યું છે ઘર છોડવું એ તો મૃત્યુ કરતા પણ અધિક છે વધારે કઠણ છે પણ જો ભગવાનને સૌથી પર અને સર્વોપરી માન્યા હોય તો તેને માટે કરવું કંઈ કઠણ લાગતું નથી આ મહારાજની આ વાત તો સમજવી જ પડેવી છે ઉતાવળ કરવાથી ચાલે એવું નથી વચનામૃત લોયાનું ત્રીજું મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયનું આ એકે એક વાત શ્રીજી મહારાજના સિદ્ધાંતો હતા અક્ષરધામમાંથી લાવેલા સિદ્ધાંતો વચનામૃતમાં વારે વારે બીજા અન્ય શાસ્ત્રોમાં પણ વારે વારે આ બધી વાતો રિપીટ થઈ છે આપણે એને વાગોળી નથી એટલે પાક્કી નથી થઈ આ કથામાં ઉતાવળ નથી કરવી આપણે સમજીને ચાલવું છે વચનામૃત લોયાનું ત્રીજું થોડા શબ્દો સાંભળીએ છું મહારાજે આ પૃથ્વી ઉપર આવીને એટલું દિવ્ય કાર્ય કર્યું ભલે ત્યાગાશ્રમમાં છે કે ગ્રહસ્થાશ્રમમાં પણ જો આવી મહારાજની આપેલી સમજણ છે એવી સમજણ આવી જાય ને તો છતે અક્ષર અક્ષરધામમાં બેઠો છે છતે દેહે મહારાજ સુધી પહોંચી ગયો છે અને આ સમજણ નથી ને તો મહારાજની મૂર્તિની બાજુમાં બેઠો છે ને ભલે ત્યાગી થઈને બેઠો છે ને તો પણ એ ત્યાગી છે પણ અંતરથી તો એ ગ્રહસ્થ જ છે વચનામૃત લોયાનું ત્રીજું મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય વાળાનું જેને જ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાથી ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય શું થાય એમ નહીં શું ન થાય મહારાજની આ એક રીત હતી કોઈક સિદ્ધાંતની વાત કરતા હોય ને ત્યારે દ્રષ્ટાંત સહિત કરે તો સિદ્ધાંત જલ્દી સમજાય હવે હું આટલું જ બોલું ભગવાન ની અર્થે સાધુ નો શું ન થાય એટલે ઘણા અર્થ ઓર કે ભાઈ સંતો કે શાકભાજી લાવી દઈએ સંતો કહે તો આપણે દિવાળીના સમયમાં પાંચે પાંચ દિવસ જશું સંતો કહે તો આપણે આ ઇન્ડિયા પહોંચ જશું એમ નહીં શું ન થાય એટલે કેટલી હદ સુધી દ્રષ્ટાંત આપ્યા કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે આટલી હદ સુધી કરી શકે તો કોઈકને એમ થાય કોને કર્યું મહારાજ આટલું બધું તમે બહુ ઊંચી ઊંચી વાતો કરો છો દ્રષ્ટાંત આપ્યા એમ કહીને એક એક હરિભક્તની એકબીજા કેડે વાત કરી ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી માતા મરી જાય અને મહારાજ આવતા હોય કેવી મૂંઝવણ એક બાજુ સગી માનું મૃત્યુ છે એક બાજુ મહારાજ પધારી રહ્યા છે માને વળાવી કે મહારાજને વધાવવા આ આ આ સત્સંગ પાયા પાયા ઉપર ઉપર થયો છે સમર્પણના સ્વામી નારાયણ એમણે આ સિદ્ધાંતો પર આ સત્સંગ ઉભો કર્યો છે દાદા ખાચર હોય એક એક ભક્તો ધરમપુર વાળા કુશળ કુંવર બાઈ એક વાર શ્રીજી મહારાજના દર્શન થાય પંદર દિવસ રહે મૂર્તિને આંખોથી અંતર સુધી ઉતારી દે મહારાજ નીકળતા હોય બા ઊભા ઊભા જોયા કરે મહારાજ દેખાતા બંધ થાય માણકી ઘોડીના ડાબલાઓમાંથી ધૂળ ઉડતી હોય ડમરીઓ દેખાય કુશળકુર બાની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગે હવે મહારાજના દર્શન નહીં થાય અને પંચ્યાસી વર્ષના રાજમાતા એ ધૂળની ડમરીઓ ઉડા ઉડતી પણ બંધ થઈ જાય મહારાજ એટલા દૂર નીકળી જાય રાજમાતા પડી જાય દેહ મૂકી દે પ્રાણ છોડીને દિવ્ય પ્રાણથી મહારાજની મૂર્તિ સુધી મહારાજની સેવામાં પહોંચી જાય આવો પ્રેમ છે ઇતિહાસમાં પર્વતભાઈ રાજબાઈ જીવુબાઈ લાડુબાઈ મોટા રામભાઈ દાદો ખાચર માચો ભક્ત મૂળજી બ્રહ્મચારી ભુજવાળા લાધીબાઈ માતાજી મુક્તાનંદ સ્વામી વાળાક દેશના આહિર પટેલ સામત માનકુવાના મૂળજીને કૃષ્ણજી વાળાક દેશના ગુંદાળી ગામના બે કાઠી ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય મહારાજ અહીંયા શું કહે છે અમે તમને એમ કહીએ કે તમે અત્યારે ને અત્યારે ઘરનો ત્યાગ કરી દો તો શું થાય તમે કરો તમે મારી આજ્ઞા તો પાળો છો અમને ભગવાન તો જાણો છો અમારામાં હેત તો દેખાડો છો અમારી આગળ હાથ તો જોડો છો અમને રાજી કરવા માટે તલપાપડ તો થાવ છો તમે તમારે મન મોક્ષને તો અધિક માન્યો જ છે પણ અમે આવી આજ્ઞા કરીએ તો શું થાય અને ઘર છોડવું એ તો મોત કરતા વધારે કઠણ છે પણ ભગવાનને સૌથી પર સર્વોપરી માન્યા હોય તો એના માટે કરવું કાંઈ કઠણ નથી વચનામૃતમાં પણ મહારાજે વાત કરી મધ્ય પ્રકરણનું વચનામૃત એકસઠમું ભક્તની તો પરીક્ષા એ જ છે મહારાજના શબ્દો ભક્તની તો પરીક્ષા એ જ છે કે મહારાજ આજ્ઞા કરે કે તું ઘર છોડીને અત્યારે ત્યાં નીકળી જાય તો ગ્રહસ્થાશ્રમ હોય ગ્રહસ્થાશ્રમી હોય અને ઘર બારનો ત્યાગ કરીને નીકળી જાય ને તો સમજવું એ ગ્રહસ્થાશ્રમમાં છે તો પણ એ મોટો છે સભામાં આગળ બેસે છે કે પાછળ બેસે છે પણ આવી સમજણવાળો એ ગ્રહસ્થ મોટો છે ત્યાગી અને ગ્રહસ્થ બંનેની મહારાજે અલગ અલગ પરીક્ષાની રીત બતાવી ત્યાગીએ સંસાર છોડી દીધો એટલે મહાન થયો નહીં ત્યાગીની પરીક્ષા મહારાજે વચનામૃતમાં કહ્યું કે સંસાર છોડ્યા પછી જો મહારાજના શબ્દો થોડા વાંચીએ એક કે એક વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે ફરીવાર વચનામૃતની એક્ઝામનું પેપર ભગત બધાને બતાવજો સ્ક્રીન ઉપર આ વચનામૃતના બધા નંબર યાદ રાખો આ એક્ઝામ બધાએ આપવાની છે થોડા દિવસમાં ફોર્મ આવશે તમે ફોર્મ ભરજો જે કોઈ ભક્તો કોઈ ઓસ્ટ્રેલિયા રહેતા હોય કોઈ ઇન્ડિયા રહેતા હોય કોઈ બીજા દેશમાં રહેતા હોય બધા ભક્તો ઓનલાઈન એક્ઝામ આપી શકશે ઘરમાં બેસીને ફોનમાં ટેબ્લેટમાં કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં તમારે પેપર ખોલી સિલેક્ટ કરવાના છે આપણે ગઈ વખત જેવું એક્ઝામ પેપર છે તમે એક્ઝામ આપશો ઇમિડિયેટલી તમને પણ રિઝલ્ટ મળી જશે અમને પણ રિઝલ્ટ મળી જશે અને થોડા જ દિવસમાં આખા દુનિયાભરમાં આપણે જ્યાં જ્યાં લોયાધામ પરિવાર છે ભક્તો એક્ઝામ આપશે બધા રિઝલ્ટ આપણે ડિક્લેર પણ કરીશું પૂજ્યપાદ ગુરુજીનો રાજીપો પૂજ્યપાદ ગુરુજીની પ્રસાદીની કંઈક સરસ વસ્તુ એમના હાથથી એ જે નંબર લાવનારા ભક્તો એને આપીશું આપણે તો અત્યારથી મહારાજની અમૃતવાણી એનું પાન કરો એનું વિચિંતન કરો આ વાત વાંચો આ તમને સ્ક્રીન પર જે અત્યારે દેખાય છે આ વચનામૃતના નંબર હમણાં મેં વાંચ્યા હતા હવે રિપીટ નથી કરતો તમે લખી રાખો ત્યાં સુધી મધ્યનું વચનામૃત એકસઠમું મહારાજ એમ કહે છે નિયમ નિશ્ચયને પક્ષનું વચનામૃત છે મોટેરાની તો એમ પરીક્ષા છે ગ્રહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે સર્વસ્વ દાદા ખાચરે સર્વસ્વ કરી દીધું જીવબા લાડુભાઈએ સર્વસ્વ કરી દીધું પર્વતભાઈએ સર્વસ્વ કરી દીધું અને આપણા લોયાધામ પરિવારમાં એવા ઘણા ભક્તો છે આજે આપણે યાદ કરીએ જેણે સર્વસ્વ મહારાજ અર્થે સંતો અર્થે કરી દીધું છે ઘણા ભક્તો છે આ સ્વામિયારણ સંપ્રદાય જીવતો સંપ્રદાય છે અહીંયા ધર્મ જીવતો છે અહીંયા ભક્તિ જીવતી છે અહીંયા જ્ઞાન જીવતું છે અહીંયા એકાંતિક ધર્મ જીવતો છે અહીંયા સમર્પણ જીવતું છે કેવું સમર્પણ આપણા લોયાધામ પરિવારના ભક્તો આપણા અશ્વિન ભગત એનું સમર્પણ આપણે કેમ ભૂલી શકીએ આપણા કેનેડાવાળા સંજય ભગત એમનું સમર્પણ આપણા લંડન વાળા શૈલેષ ભગત સંદીપ ભગત આ બધા ભક્તોનું સમર્પણ આપણા મેકન વાળા હરિકૃષ્ણ ભગત કીર્તિબા તો કેટલા ભક્તો છે આ બે ચાર મેં નામ લીધા બીજા કેટલા ભક્તો છે આખા અમેરિકામાં કે જેને આપણે યાદ કરી શકીએ ઇન્ડિયામાં છે એવા ભક્તો સર્વસ્વ ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું પડે તો દે અને જે ઘડીએ ઈષ્ટદેવ આજ્ઞા કરે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાની આગળ બેસે અથવા વાંસે બેસે તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય અને ત્યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં અને પોતાના જે નિયમ કહ્યા હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય લાલ કપડાં પહેર્યા એટલે મોટો નથી થતો સંસાર છોડી નીકળી ગયો એમાં સાધુની મોટાઈ નથી એની મોટાઈ જુદી રીતની છે દાદા ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી એનું જેટલું પાન કરીશું એટલા આપણે એકાંતિક થશું એટલા ભગવાન જેવા સદગુણો આવશે મારી તમને બધાને વિનંતી કુથલીમાં નિંદા ટીકામાં ખોટી વાતોમાં સમય વેડફવા કરતા આ મહારાજની અમૃતવાણીનું પાન કરો હું યાદ કરીશ મગનભાઈ ભાદાણી એકસો ને આઠ વચનામૃત ની પારાયણ કરી હમણાં બે ત્રણ વર્ષથી સત્સંગનો જે રંગ લાગ્યો છે હજી આ સત્સંગનો રંગ ચડ્યો થોડા સમયથી પણ ચડો તે કેવો ચડ્યો કેવો ચડ્યો એમને વચનામૃતનો પાઠ કરતા જોઈ પૂર્વેશ ભગત સિંગાળા વર્જિનિયાવાળા બીજા એમના પરિવારના ભક્તોએ કેવી પ્રેરણાઓ લીધી હું તમને આ રસ્તો બતાવું છું અક્ષરધામ સુધી જવું હોય તો વચનામૃત પ્રમાણે પૂજ્યપાત ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ એકાંતિક સંતોના મત પ્રમાણે આ રસ્તો લઈએ આ વચનામૃતની એક્ઝામમાં જરૂરથી તમે બધા જોડાજો અને સાગરની કથા તો હજી બે ત્રણ વાતો એટલી અદ્ભુત આવે છે ને એટલે આજે પૂરી નહીં કરું અત્યારે છવ્વીસ ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું તમને બધા ભક્તોને મારી વિનંતી વચનામૃતની પરીક્ષામાં જોડાજો મંતવ્ય તમે જેમ લખો છો રોજ એમ મંતવ્ય લખતા રહેજો બોલો ઘનશ્યામ મહારાજ